आज भादरवी पूर्णिमा प्रसंगे यात्राधाम शामळाजी खाते हजारों भक्तों भगवान शामळियाना दर्शन करवा वहेली सवारथी उमटी पड़ा था अने भगवान शामळियाना दर्शन करी धन्य बन्या था। आज भादरवी पूर्णिमा प्रसंगे यात्राधाम शामळाजी खाते हजारों भक्तों भगवान शामळियाना दर्शन करवा वहेली सवारथी उमटिया था। खास करीने भादरवी पूर्णिमाथी श्राद्ध पक्षनी शुरुआत थाय छे त्यारे श्राद्ध पक्षमां पितृओना मोक्ष माटे भगवान विष्णुना दर्शननुं अनेरुं महत्व होय छे अने एटले ज आ पूर्णिमाना पावन अवसरे हजारो भक्तो पगपाळा चालीने भगवान शामळियाना दर्शने आव्या हता। मोड़ी रातथी मोडासा शामळाजी हाईवे तेमज हिम्मतनगर तरफना हाईवे भक्तोथी उभराया हता। आम तो मां जगदंबानो बहु मोटो दिवस छे पण शामळाजी विष्णु मंदिर खाते भगवाने सुंदर शृंगार आभूषणोथी अलंकृत करी अने सुंदर मजानी सजावट करवामां आवी छे। तेना साथे आजे भादरवी पूनमना अंतर्गत भगवाननी सुंदर मजानी सेवाओ जे रूटीन प्रमाणे छे केवी रीते सवारे 6 वाग्याथी सवा 9 वागे शृंगार हमणां थोड़ी वार पूर्व थई छे। त्यार पछी 11:30 राजभोग, 12:15 वागे राजभोग आरती, 12:30 वागे અને 2:15 વાગે ઉઠાપન થયા બાદ સાંજે 7 વાગે સંધ્યાનુસાર 8:15 વાગે શયન આરતી થશે। આજના દિવસે લાખો માણસો સવારથી માંડી અત્યાર સુધી દર્શન કરી ધન્યતા અનુભવ કર્યો છે। ભાદરવી પૂનમે ભગવાનના દર્શન કરી લોકો ખૂબ જ ગાંડા અને ઘેલા બન્યા છે। મોડાસાથી શામળાજી સુધી સુરક્ષા પદયાત્રા પણ કાઢવામાં આવી હતી જ્યાં જિલ્લા SP શેફાલી બરવાલ પણ જોડાયા હતા। બીજી તરફ ભક્તો માટે સામાજિક સંસ્થાઓ દ્વારા રસ્તાઓમાં વિસામાપણ કરવામાં આવ્યા હતા। ત્યારે મોડી રાતથી મંદિર પરિસરમાં આવેલા ભક્તો વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન શામળિયાના દર્શન માટે લાઇનોમાં જોડાયા હતા। ત્યારે આજે અંબાજીની સાથે શામળાજી ખાતે પણ હજારો ભક્તો પગપાળા આવી શામળિયાના દર્શન કરી પોતાના પિતૃઓના મોક્ષ માટે શામળિયાને પ્રાર્થના કરી હતી। દર પૂનમ કરતો ભાદરવાની પૂનમનું મહત્વ એટલું બધું છે કે ના પૂછો। આજુબાજુથી 100-200 કિલોમીટરથી 50 કિલોમીટરથી લોકો પગપાળા ચાલતા આવે છે। 14ના આગલા દિવસે રાતે ચાલતા ચાલતા શામળાજી ભગવાનના સવારમાં પૂનમના દિવસે દર્શન કરે છે અને ભગવાન પ્રત્યેની આસ્થા જેમ વધતી ગઈ એમ લોકોની સંખ્યા પણ વધતી ગઈ। લોકો જનજીવન અને લોકોનું પશુ પંખીઓનું પણ આરોગ્યમય જીવન રહે એ માટે લોકો શ્રદ્ધાથી ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી અને પોતાના ઘેર જાય છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।